આકૃતિને પહેલાં આપણે સમજી લઈએ. આપણા હૃદયની જે કાર્ય આકૃતિ છે તે કંઈક આવી છે. જો મિત્રો, આમાં આપણા શરીરમાં પહેલાં ચાર ખંડો આપણે સમજી લઈએ. તો એક ખંડ છે આ જમણું કર્ણક, આ પહેલું ખંડ છે. પછી જમણા કર્ણકની નીચે આવેલું જમણું ક્ષેપક, આ બીજું ખંડ છે. ત્યારબાદ અહીંયા ડાબું કર્ણક, આ ત્રીજું ખંડ છે. અને આ ડાબું ક્ષેપક આ ચોથું ખંડ છે. આમ આ ચાર ખંડોમાં આપણું સમગ્ર હૃદય વિભાજિત હોય છે. કર્ણક, ક્ષેપક જમણા ભાગનું એટલે કે જમણું કર્ણક જમણું ક્ષેપક, ડાબા ભાગનું એટલે ડાબું કર્ણક ડાબું ક્ષેપક. જમણું કર્ણક અને જમણું ક્ષેપકમાં અને ડાબું કર્ણક અને ડાબું ક્ષેપકમાં વચ્ચે વાલ્વ આવેલા હોય છે. એમાં ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકની વચ્ચે વાલ્વ જે આવેલા હોય એને કહેવાય દ્વિદલી વાલ્વ, દ્વિદલ. અને જમણું કર્ણક અને જમણું ક્ષેપક વચ્ચે આવેલા હોય ત્રિદલ. આમ ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે દ્વિદલ વાલ્વ અને જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે ત્રિદલ વાલ્વ, આમ બે વાલ્વ આવેલા હોય છે. શિરા અને ધમની, તો જે શિરા હોય મિત્રો એની અંદર આ જે શિરાનો ભાગ હોય તમને અહીંયા જોવા મળે અગ્ર મહાશિલા, જે ઉપરી દેહમાંથી આવતી મહાશિલા છે. અને અહીંયા જોવા મળે પશ્વ મહાશિલા, જેમાં આપણા નીચેના અધદેહમાંથી એટલે કે નીચેના ભાગ અધદેહ, ઉપરના ભાગને બાદ કરતાં અધદેહમાંથી આવતી મહાશિલા છે. આ શિરા છે ને એની અંદર ઓક્સિજન વિનાનું રુધિર હોય, એટલે કે ઓક્સિજન વિનાનું રુધિર હોય ને એ ઓછું ચળકતું રુધિર હોય, અને ઓક્સિજનયુક્ત રુધિર હોય ને ચળકતું રુધિર હોય, જે હોય છે ધમનીમાં. ધમનીમાં ઓક્સિજન યુક્ત રુધિર હોય અને શિરામાં ઓક્સિજન વિનાનું રુધિર હોય. તો આમ આ જે ધમની અને શિરાનો ભાગ છે તે સમગ્ર શરીરમાં રુધિરની વહનની પ્રક્રિયા કરે. એમાં ધમનીઓ છે ઓક્સિજન યુક્ત રુધિર શરીરની અંદર પહોંચાડે અને શિરા છે ઓક્સિજન વિનાનું રુધિર એ હૃદય સુધી પહોંચાડે. આમ એનું કાર્ય છે. આંતરક્ષેપક પટલ હોય છે જેમાં વચ્ચેનો ભાગ, જેમાં ચાર મુખ્ય ખંડો સમજવાના હોય છે. અને ખંડોનું જે કાર્ય છે એ પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ આની અંદર સમજીએ. તો આ છે આપણા હૃદયની આકૃતિ, જેની અંદર મુખ્ય ચાર ખંડો અને વાલ્વ અને શિરા અને ધમનીના મુખ્ય ભાગો હોય છે.